इनायत कौन करता है, सखावत कौन करता है? इनायत कौन करता है, सखावत कौन करता है? इनायत कौन करता है, सखावत कौन करता है? कहानी एक किस्मत की, विदाता ही समझता है। वाह। सदाकत किस में है अच्छी, दागी कौन बातिन में? अदावत कौन रखता है, विदाता ही समझता है। नमस्कार, आज हूँ आव्यो छु उत्तर गुजरातना સિદ્ધપુર તાલુકાના એક નાનકડા ગામ ગણવાડામાં। દરેક ગામની એક ઓળખાણ હોય છે, દરેક ગામની એક પોતાની આજીવિક છાપ હોય છે, અને એ ગામમાં રહેતા લોકોથી, એ ગામમાં વસતા લોકોની કળા સંસ્કૃતિ અને વૈભવથી એ ગામ ઓળખાતું હોય છે। ગણવાડા ગામમાં સાહિત્યની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, ફરજ અને ઈમાનદારીની દ્રષ્ટિએ એક એવો માણસ રહે છે જે આવનારી પેઢીઓ માટે એક ઉત્તમમાં ઉત્તમ સબક છે, અને એમનું જીવન ચરિત્ર આવનારી પેઢીઓ માટે પણ હંમેશા આદર્શરૂપ રહે તેવી એક વ્યક્તિ સાથે અમે આજે મુલાકાત કરી રહ્યા છીએ, જેમણે 49,000થી પણ વધારે, મારા જાણવામાં આજ સુધી નથી આવ્યું કે કોઈ શાયરે 49,000 જેટલી ગઝલો ઉર્દુ ગુજરાતી ભાષામાં લખી હોય, એમાં પછી કૃષ્ણ સંગીત, ભક્તિ ગીતો, ભજન ગુજરાતી ભાષાની, ઉર્દુ ભાષાની, અને એમાં પણ અલગ અલગ મિજાજની, એક મિજાજની નહીં, ક્યારેક ઇશ્કે હકીકી તો ક્યારેક ઇશ્કે મિજાજી, એવી અનેક અનેક જિંદગીના સ્વરૂપોને પોતાના શબ્દોમાં આકાર આપીને એક ગુમનામ શાયરની જેમ આજે આપણી વચ્ચે જીવી રહ્યા છે। આપણે એમને અહીંયા મળવા આવ્યા છીએ, અને આપણી ચેનલ થકી આખા ગુજરાતને, આખા ભારતને અને આજના વૈશ્વિક મીડિયાના માધ્યમથી અમે આ શાયરને વિશ્વ ફલક સુધી લઈ જવાના પ્રયત્નના ભાગરૂપે આજે ગણવાડામાં પધાર્યા છીએ। અમારી સાથે છે ડોસુમિયા એસ સૈયદ, જેઓ મઝલૂમ નામના તખલ્લુસથી ગઝલો લખે છે। ઉંમર અત્યારે 76 વર્ષની છે। 1948માં દેશની આઝાદીના 1 વર્ષના સમયાંતરે તેઓ અહીં જન્મ્યા હતા। નાનપણથી ભણવાનો શોખ, અને કોહડા પ્રાથમિક શાળામાં મેટ્રિક સુધીનો અભ્યાસક્રમ કર્યો, ત્યાર પછી પોલીસ વિભાગમાં તેઓ સેવા કરવા જોડાઈ ગયા। પોલીસમાં રહીને ગઝલ શાયરી કરો છો, હા, એ વાતને તમે કઈ રીતે જુઓ છો? એવી રીતે હું જોઉં છું જી, એમાં મને હકીકત ઉપરથી સંવેદનાઓ મળે છે, જ્યારે સંવેદનાઓ ઉપરથી સ્પંદન મળે છે જી જી, સ્પંદન મને જ્યારે મળે ત્યારે એ ગઝલ કંડારાઈ જાય, એટલે સમજો કે એક પોલીસ કેસ આવ્યો કે ફરિયાદ આવી, તો એ ફરિયાદીમાં જે દુઃખ છે, દુઃખ છે, વ્યથા છે, દર્દ છે, એટલે તમે ગઝલમાં વણી લો છો, હું પછી એમાં વણી લઉં, એવી કોઈ ગઝલ યાદ આવે કે ફટાક લઈને લખાઈ ગઈ હોય પોલીસ સ્ટેશનમાં? હા, એવી છે, ઘણી ગઝલો છે, એટલે આમ આમ જોવા જાવ તો લોકો એમ જ કહે કે ભાઈ આ તો પોલીસ વાળો છે, પોલીસ વાળો થઈને ગઝલ શાયરી કેમ નહીં કરે? એ આ વાત બહુ સારી છે તમારામાં કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહેવા છતાં પણ તમે સંવેદનશીલ રહ્યા, અને આ વાત સાબિત રહી કે પોલીસ વાળો પણ સંવેદનાને સમજે છે, સમજે છે। સાહેબે આજ સુધી જીવનમાં 21,425 રચનાઓ ગુજરાતી, હિન્દી, ઉર્દુ, 9,588 ગુજરાતી શેરો શાયરી, 18,808 હિન્દી ઉર્દુના શેર શાયરી લખ્યા છે, એટલે કુલ એમના હિસાબે તો 50,000 સુધી પહોંચી જ ગયા છે, 49,821 પહોંચી ગયા છે, એટલે ગુજરાતી શેરો શાયરી, હિન્દી શેરો શાયરી ને ઉર્દુ શેરો શાયરીની અગર ગુજરાતમાં વાત થાય તો એ શાયરના વિરાટ કોહલી છે, જેમ 50 સેન્ચુરી મારીને વિરાટ કોહલી ટોપ પર જઈ રહ્યા છે,
કદાચ આપણા ઉર્દુ અને ગુજરાતી સાહિત્યમાં ગણવાળા સિદ્ધપુરના અમારા શાયર મજલૂમ 49,821 શાયરી લખીને એક અલગ જ કીર્તિમાન ધરાવી રહ્યા છે. શબ્દથી સંસાર છે, શબ્દ જીવન સાર છે. શબ્દથી સંસાર છે, શબ્દ જીવન સાર છે. આદર કરો, ઇજ્જત કરો, શબ્દથી સંસ્કાર છે. હા, મજલૂમ જો તુચ્છ શબ્દે તિરસ્કાર થાય, સભ્યતામાં શુદ્ધતા સંસ્કૃતિનો શણગાર છે. સભ્યતામાં શુદ્ધતા, શુદ્ધતા સંસ્કૃતિનો શણગાર છે. સંસ્કૃતિનો શણગાર છે. વાહ 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 વાહ. મનોબળ હોય મક્કમ તો શિખર પર ચડી જવાય છે. મનોબળ હોય મક્કમ તો શિખર પર ચડી જવાય છે. હિંમત હોય હૈયે તો દરિયો તરી જવાય છે. અરે વાહ. મજલૂમ વીર બનો અવકાશી ચંદ્ર પર જવાય. ચહેરાની તપતી રેતમાં ખુલ્લે પગે જવાય છે. ખુલ્લે પગે જવાય, ખુલ્લે પગે જવાય છે. વાહ. સેવા ના પસ્તી સમજો તેમાં મસીહાઈ છે. સેવાને ના પસ્તી સમજો તેમાં મસીહાઈ છે. સતને પરખો નેનોથી તેમાં સચ્ચાઈ છે. મજલૂમ વધ કર ઝૂઠનો તેમાં છે બુરાઈ. બંધન સ્નેહ તાંતરે જીવનમાં સગાઈ છે. જીવનમાં સગાઈ છે. ના હોય જેમાં દર્દ એને વ્યથા કહેતા નથી. ના હોય, ના હોય જેમાં દર્દ એને વ્યથા કહેતા, એને વ્યથા કહેતા નથી. સદભાવના જેમાં નથી એને કથા કહેતા નથી. જખમ ઊંડા મજલૂમ કાયામાં મહાવ્યથા, ધીરજ ધરનારાઓ કદી મનોવ્યથા કહેતા નથી. આહા, ધીરજ ધરનારા કદી મનોવ્યથા કહેતા નથી. વાહ મજલૂમ સાહેબ, વાહ. ધીરજ ધરનારા કદી મનોવ્યથા કહેતા, કદી મનોવ્યથા. બહુ અચ્છી વાત છે, બહુ બડી વાત. ગઝલ લખવાની પ્રેરણા ક્યાંથી મળી? ગઝલ લખવાની પ્રેરણા તો આત્મસ્ફૂર્ણા છે. જી જી જી. કોઈ એની પાછળ કોઈ એ નથી, એક આત્મસ્ફૂર્ણા. મારી સંવેદનાઓ જ્યારે જાગે, હું જોઉં, મને દર્દ થાય, કારણ કે મારું જે રૂહાની છે એ દર્દશીલ છે. જી જી. હૃદય સમ્રાટ બનવું હોય જી તો માનવીના હૃદયને પરખવું પડે. ખરી વાત છે, ખરી વાત છે. ત્યારે હૃદય સમ્રાટ બને છે. હૃદય સમ્રાટ જ્યારે બને ત્યારે એ વસ્તુ નીકળતી જ હોય, નીકળતી હોય, નીકળતી. સ્વયંસ્ફૂર્ણા, સ્વયંસ્ફૂર્ણ. તો કોઈ એવો તો ગઝલકાર હશે ને કે જેની ગઝલો તમારા ઉપર વધારે અસર કરતી હશે? હા, એ ખરું. કયું વાંચી? ગાલિબની ગઝલો વાંચી, મિર્ઝા ગાલિબ. મેં જફરની ગઝલો વાંચી, બહાદુર શાહ જફરની વાંચી. મીર ટકીની પણ મેં વાંચી. આ બધા ગઝલકારો હતા. અને ક્યાંક કલાપીની પણ મેં વાંચી, કવિ કલાપી. કલાપીની તો, કલાપીના જે રોહા ગામ છે કચ્છમાં, એ જે જગ્યા પર બેસીને ગઝલો લખતા હતા ત્યાં પણ બેસીને ગઝલો લખવા હતા. અરે વાહ. મને કંઈક સ્ફૂર્ણા થાય, સ્ફૂર્ણા થાય. એવી જગ્યા પર પણ મેં બેસીને ગઝલો લખી છે. જી જી જી. તમારા દોરની વાત છે કે તમે જ્યારે સમજણા થયા, તમારા લગ્ન થયા, એ કયા વર્ષે લગ્ન થયા? લગ્ન 1971માં. 71માં. અચ્છા, 71માં લગ્ન થયા. એ વખત તમે શાયરી કરતા હતા? ચાલુ જ હતું. આ કામ તો મારું ચાલુ જ હતું ઠેઠથી, વિદ્યાર્થીકાળથી. વિદ્યાર્થીકાળથી શોખ જ હતો મને. જી જી જી. વિદ્યાર્થીકાળમાંથી જ હું ચાલુ રહેતો હતો, લખવાનું જ મારું કામ હતું. હવે એ ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવતા હોય છે. લગ્ન કર્યા પછી પત્ની આવી ગઈ, બાળકો આવી ગયા, તો એનો પ્રભાવ ગઝલ શાયરી પર પડ્યો ખરો? ના, કોઈ પ્રભાવ નહીં પડ્યો. અચ્છા. આવી રત સતત ધોધ વહેતો રહે એમ આપણે ધોધની માફક વહેતી જ રહી. અને 50,000 કવિતાઓ ગઝલો લખી, એટલે દિવસની આમ તમે લખ જ ન કરતા? હા, લખ જ. એક જ ધંધો મારો, ગઝલ, મુક્તક, શેર, શાયરી. આ બધી વસ્તુઓ સતત ચાલ્યા જ કરતી. ધીમે 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 સૂકો દરિયો ભરાઈ ગયો. સૂકો દરિયો ભરાઈ ગયો. પણ એ પુસ્તકો બહાર ના આવ્યા, એ પુસ્તક સ્વરૂપે લોકો સુધી ના પહોંચી. એ ગઝલો પહોંચાડ્યા, ધીમે ધીમે પહોંચ્યા, ધીમે ધીમે પહોંચ્યા, બહુ ઓછા પ્રમાણમાં પહોંચ્યા. તમે મુશાયરા કરવા સૌથી પહેલાં ક્યારે ગયા હતા? મુશાયરા કે હું ખાસ મુશાયરા ત્યાં ભુજમાં જતો. અત્યારે ભુજમાં તમે નોકરી લાગ્યા ત્યારે? હા, હું ભુજમાં વધારે જતો. એમાં અમૃત ઘાયલ ને આવતા, અમૃત ઘાયલ ને આવતા બધા. જી જી જી. સમજ્યા. તે એ બધા અંતાણી સાહેબ આવતા, આ બધા એકબીજા, એક પ્રફુલ્લ નાણાવટી આવતા. પ્રફુલ્લ નાણાવટી જુનાગઢથી? હા, જુનાગઢથી આવતા. ઘણા હતા, પ્રોપર ભુજના આવતા હતા.
એમાં બે બે હોય, શાયર હોય અને શાયરાના પણ હોય. હા હા. અરે ગુજરાત સાહિત્ય પરિષદ કે ગુજરાત સંગીત નાટક અકાદમી તરફથી તમને કોઈ આમંત્રણ મળ્યું છે? ના, નથી મળ્યું. અને હું ત્યાં જવા પણ માગતો નથી. કેમ? એટલા માટે કે હું મારી મસ્તીમાં મસ્ત રહું છું. હા, મારે લખવું અને પ્રસિદ્ધ કરવું અને લોકોને સંભળાવવું, બસ. તમારો અને બીજો કોઈ સાંભળનાર નથી. સાંભળનાર વર્ગ કયો મોટો? સાંભળનાર વર્ગ બ્રાહ્મણ સમાજ. અચ્છા, બ્રાહ્મણ સમાજ મોટામાં મોટો મારો વર્ગ છે. એમાં એ આદર ખૂબ આપે છે. હા, દાદ બહુ આપે છે. દાદ ખૂબ આપે છે. સિતપુરમાં હું જાઉં છું, સાહિત્ય વર્તુળમાં મને આમંત્રણ સામેથી મળે છે. જી જી જી. અને એ લોકો દાદ પણ મને ખૂબ આપે છે. કૃષ્ણ કહે ગીતા મેં સબકો બાર બાર. કૃષ્ણ કહે ગીતા મેં સબકો બાર બાર. તિરસ્કાર ના કરના સબકા કરો શિકાર. અરે વાહ. તિરસ્કાર ના કરના સબકા કરો શિકાર. શુદ્ધ ચિત્ત સે શુદ્ધ ભાવ સે ભક્તિ મેં જો સમરે. પરોપકારી બને જો જગ મેં સબકા કરો શિકાર. સબકા પરોપકારી બને જો જગ મેં સબકા કરો શિકાર. દંભ ના કર તું માનવ સ્નેહ કા હો જા બાદલ. સૃષ્ટિ હરિયાલી બને સબકા કરો શિકાર. સબકા કરો શિકાર. દર્દ ના દો ગહેરો કો રખના હૈ સહી શૂણતા. ધ્યાન ધરો ભક્તિ મેં સબકા કરો શિકાર. સબકા કરો શિકાર. સમય તગૈયુર હોતા હૈ ના રાગી તુમ બનો. સમય તગૈયુર હોતા હૈ ના રાગી તુમ બનો. જય હૈ કરુણા પ્રેમ મેં સબકા કરો શિકાર. મજલુમ ચક્ષુ ખોલીએ. મજલુમ ચક્ષુ ખોલીએ. મજલુમ ચક્ષુ ખોલીએ. દેખો તુમ બ્રહ્માંડ. દેખો તુમ બ્રહ્માંડ. સદભાવ સે કલ્યાણ હૈ સબકા કરો શિકાર. સબકા કરો શિકાર. કૃષ્ણ કહે ગીતા મેં સબકા સબકો બાર બાર. સબકો બાર બાર. વાહ. હમણાં મારું પુસ્તકનું વિમોચન થયું તો બિંદુ સરોવરમાં થયું. જી. ધાર્મિક સ્થળ. ધાર્મિક સ્થળ. અને એના ઉપાધ્યાય સાહેબ કરીને એના એ હતા, પ્રમુખ હતા. પ્રમુખ હતા. એમણે એમના હાથે ઉદઘાટન થયું. બહુ સરસ. ચલો એક નવી ગઝલ તમે લખી, આજે લખી હમણાં, પછી એને કોઈ સાંભળનારો ના હોય તો કેવું લાગે? કાંઈ નહીં, કાંઈ નહીં, મને કોઈ દુઃખ થતું નહીં. ઓકે. મારો રબ, મારો ઈશ્વર જી એ સાંભળનાર છે, એ સાંભળે છે. અરે વાહ. જે મને આપે છે એ સાંભળે છે. બહુ થઈ ગયું. તો ઘણું થઈ ગયું. મને માનવીને સંભળાવીને કોઈ ફાયદો લેવાનો હોતો નથી. મને કોઈ સ્વાર્થ નથી. હું તો ઈશ્ક હકીકીમાં ડૂબેલો છું. એકચ્યુઅલી શાંત પ્રકૃતિના છે અને મૃદુભાષી છે. જી. અને જાહેર સ્થળોએ જવાનું લગભગ ટાળતા હોય છે. જી. એકાંત પ્રિય છે એટલે એકાંતમાં બેસીને રચનાઓ રચતા હોય. જી. એટલે જાહેર સ્થળોએ બહુ ઓછા જતા હોય. ઘરમાં તેમને બહુ ગમે છે. એકાંત બહુ ગમે. ગઝલ અને શાયરીનો શોખ ખૂબ લાખોમાં જ કોકને જ હોય છે. જેની ધગસ અને મહેનત ખૂબ સારી છે એમની. અને એમને લગભગ 50,000 જેટલી ગઝલો લખી છે. તો મારો એ વિચાર છે કે તમે આને પ્રસિદ્ધ કરો, લોકો સુધી પહોંચાડો. આહા. જિંદગી પસ્તી નથી. આ જિંદગી પસ્તી નથી, મસ્તી મિજાજ છે. મસ્તી મિજાજ છે. માનવી સમજી લે તો જગમાં રિયાજ છે. જગમાં રિયાજ છે. રિયાજ છે. રદીફ કાફિયા. રદીફ કાફિયા. મૂળ પલનો તું સમજને આ સમયના દોરમાં. આહા. દુનિયાના દાયરામાં મસ્તી મિજાજ છે. આહા. દરિયામાં નાવ કેવી ચાલી રહી નિરખતું. નાવિકની નજર જોઈ લે મસ્તી મિજાજ છે. તકદીર છે ધરતી ઉપર માનવ બની તું આવ્યો. ઈશ્વર કૃપા છે આ તો મસ્તી મિજાજ છે. ભટકી ન જાતો તું અહીં ગાફિલ બનીને જગમાં. મજલુમ કિરદાર ધર્મથી કર મસ્તી મિજાજ છે. મજલુમ કિરદાર ધર્મથી કર મસ્તી મિજાજ છે. આ જિંદગી પસ્તી નથી, મસ્તી મિજાજ છે. આવી જ મસ્તી મિજાજ સાથે જીવતા આ અલગારી શાયરને મળવાનો મોકો મળ્યો અને અમે વિશાલ ઝાલા ફિલ્મ્સ યુટ્યુબ ચેનલ વતી ગઝલ પ્રેમી જનતાને અને કવિતા સાહિત્ય સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓને, સરકારને
વિનંતી કરીએ છીએ કે આ ગુમનામ શાયરને લોકો વચ્ચે વધુમાં વધુ લાવવામાં આવે અને સાહિત્ય પ્રેમી જનતા વચ્ચે મઝલૂમ એટલે કે ડીએસ સૈયદ સાહેબને એક જગ્યા મળે.